हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण छ एमां चेप्टर नंबर तमारो 3 छे, विज्ञान, रेसाथी कापड़ सुधी। हवे रेसाथी कापड़ सुधी कई रीते, तो के पहली अने बूजो तेमनी शाळानी विज्ञाननी क्वीज स्पर्धामां प्रथम इनाम जीत्या। तेओ खूब ज खुश थया तथा इनामनी रकममांथी तेमणे तेमना माता पिता माटे कपड़ा खरीदवानुं विचार्यु। જ્યારે તેમણે કપડાના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા, એટલે કે મૂંઝવણમાં પડી ગયા। દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં તેનું કાપડ કેવું હોય છે, સુતરાવાતું, તો કેટલુંક સિન્થેટિક હતું, અને તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા। ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી। પહેલી અને બીજો ખૂબ જ રોમાંચિત હતા, એટલે કે ખૂબ આનંદમાં હતા। તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું। અંતે તેમણે ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી। કપડાની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બુજોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું। તેમણે જાણ્યું કે ચાદર, ઓછાળ, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે। તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે। આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક તરીકે ઓળખવાનો પ્રયાસ કર્યો। શું તમે પણ કોઈ કાપડને ઓળખી શકો છો? તો એના માટે તમને એક પ્રવૃત્તિ નીચે આપવામાં આવેલી છે કે કાપડમાં વિવિધતા એટલે કે કઈ રીતે હોય છે। તો કે પ્રવૃત્તિ એક આપેલી છે કે નજીકમાં રહેલી દરજીની દુકાનમાંથી દુકાનની મુલાકાત લો, એટલે કે જે દુકાન દરજી છે એની શું દુકાનમાં જઈને મુલાકાત લેવાની છે। એના પછી શું કીધું છે કે સીવ્યા પછી વધેલા કાપડના ટુકડાને એકઠા કરો, એટલે કે સિવાય ગયા હોય અને એના પછી વધેલા જે કાપડના ટુકડા છે એના બધાને ભેગા કરો। સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો અને તેને અડીને તે કાપડ કેવું છે એનો અનુભવ કરવાનો છે। હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો। તમને નવાઈ લાગે છે કે અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે। જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે સળંગ ટુકડા જેવું દેખાય છે, હવે તેને નજીકથી જુઓ, તમે શું નોંધ્યું? તે આકૃતિ 1.3.2 છે। હવે આપણે અવલોકન કરતાં શું જોઈએ? તો કે રેશમ અને પોલિસ્ટર સ્પર્શને એટલે કે અડવાથી કેવા હોય છે, લીસા, મુલાયમ અને ચળકાટવાળા જણાય છે, એટલે કે ચમકવાળા દેખાય છે। અને સુતરાઉ કાપડ હોય છે એ કેવા હોય છે, તો કે નરમ હોય છે। અને જે ઊન છે એ નરમ અને રૂવાવાળું જણાય છે, એટલે કે જે ઉપર રૂવાટી હોય ને એવું આપણને લાગે છે। આના ઉપરથી આપણે જાણી શકીએ કે જુદા જુદા પ્રકારના કાપડને સ્પર્શીને તે કયું કાપડ છે તે આપણે જાણી શકીએ છીએ। હવે તમને પ્રવૃત્તિ 2 આપેલી છે કે પ્રવૃત્તિ 1માં નામ આપેલા કાપડમાંથી સુતરાઉ કાપડ પસંદ કરો। હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતો દોરો કે તાતણાને ખેંચીને બહાર કાઢો। શું કે છે જો અહીંયા તમને આકૃતિમાં આપેલું છે 1.3.3 કાપડમાંથી એક દોરો ખેંચતા શું થાય છે, પોતે આખું કાપડ વિખાઈ જાય છે। જોઈએ કે આકૃતિ 3.3, જો કોઈ છૂટો દોરો તાતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચી કાઢો। આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે। આ દોરા શાના બનેલા હોય છે? તો જોઈએ કે અવલોકનમાં આપણે એવું વિચારીએ તો કે કાપડમાં આડા અને ઊભા તાતણાઓ આપણને જણાય છે, અને કાપડ શેનાથી બનેલું હોય છે, તો કે તાતણાઓથી બને છે, દોરાઓથી। હવે આપણે રેસા 3.2 એના પ્રવૃત્તિ નંબર 3 છે કે સુતરાઉ કાપડમાંથી એક તાતણો બહાર કાઢો, આ તાતણાના ટુકડાને ટેબલ ઉપર મૂકો, હવે તાતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો। હવે આકૃતિ 3.4માં દર્શાવ્યા પ્રમાણે તાતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો, જો અહીંયા તમને બતાવે છે આ નખ વડે શું કરે છે, ઘસે છે। શું તમે એ જોયું કે આ બીજા છેડે તાતણો પાતળા તાતણાઓમાં વહેંચાઈ જાય છે? તો આકૃતિ 3.5 એ જો અહીંયા। હવે આપણે એમાં શું અવલોકન કરીએ કે બીજા છેડે તાતણો પાતળા રેસાઓમાંથી શું થાય છે, વિભાજિત, એટલે અલગ થાય છે, અને દરેક તાતણાઓ છે એ શેના બનેલા હોય છે, તો કે રેસાઓના બનેલા હોય છે। જ્યારે સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે, હા, તો કે દોરો અલગ પડી જાય છે। ઘણી વખત આપણે જોઈએ તો સોય પરોવતા હોય ત્યારે દોરાનો શું થઈ જાય છે, બે ભાગ થઈ જાય છે।
ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાંતણામાં વિભાજિત થઈ જાય છે, જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. પાતળા તાંતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને આપણે રેસા કહીએ છીએ. રેસા કોને કહે છે? તો કે જે પાતળા તાંતણામાં પાતળા તાંતણાથી બનેલા હોય છે એને આપણે શું કહીએ છીએ? રેસા કહીએ છીએ. કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે. આ રેસા ક્યાંથી આવે છે? હવે કાપડ છે એ શેમાંથી બને છે? તો કે તાંતણામાંથી બને છે. અને તાંતણા શેમાંથી બને છે? રેસામાંથી. હવે રેસા ક્યાંથી આવે છે? તો કે કપાસમાંથી, રૂમાંથી. તો જોઈએ કે સૂતર, સણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, તેને આપણે શું કહીએ છીએ? કુદરતી રેસા. હવે કુદરતી રેસા એટલે શું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? કુદરતી રેસા. સૂતર, સણ અને વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે. ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. ઘેટા કે બકરાની રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે. જો રેસા શેમાંથી મેળવવામાં આવે છે? તો કે પ્રાણી રેશમ અને પ્રાણીઓમાંથી. પછી ઊન શેમાંથી મેળવવામાં આવે છે? તો કે બકરાની રૂવાટીમાંથી. આ તે સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે. બીજું ઊન ક્યાંથી મળે છે? તો કે સસલા, યાક અને ઊંટના વાળમાંથી. રેશમના કીડા કોસેટામાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. હવે રેશમના કીડાના કોસેટામાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ છે. છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ. હવે જો અહીંયા તમને બુજોની વાત છે કે બુજોએ મ્યુઝિયમમાં અહીંયા દેખાડી છે તેવી વનસ્પતિ વસ્તુઓ જોઈ છે. આને યોદ્ધાઓ પહેરતા હતા જો અહીંયા છે. તેને જાણવું છે કે શું તે પણ કોઈ પ્રકારના રેસામાંથી બનાવાય છે કે કેમ. હવે અહીંયા છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા. આ રેસાને શું કહેવાય છે? સિન્થેટિક રેસા. હવે સિન્થેટિક રેસા કોને કહે છે? તો કે તે વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી નથી મળતા અને રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? સિન્થેટિક રેસા. હવે તેના ઉદાહરણ અહીંયા આપણે આપેલા છે કે સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક છે. આજના ઉદાહરણ છે તો કે સિન્થેટિક રેસા.